હેલો ફ્રેન્ડ્સ કેમ છો મજામાં આપનું સ્વાગત છે તમારી પોતાની ચેનલ આનંદ એજ્યુકેશનમાં વિદ્યાર્થી મિત્રો આ વિડીયોથી આપણે શીખવાનું સ્ટાર્ટ કરીશું ધોરણ દસ વિજ્ઞાનનું ચેપ્ટર નંબર પંદર આપણું પર્યાવરણ વિદ્યાર્થી મિત્રો બહુ જ ઇઝી ચેપ્ટર છે અને તમને ઇઝીલી આવડી જશે તો આપણે ટોપિક વાઈઝ જોવાના છીએ તો આ વિડિયોમાં જે ટોપિક આપણે કવર કરીશું તે ટોપિક છે પર્યાવરણ એટલે શું નિસન તંત્ર અને તેના ઘટકો અને નિવસન તંત્રના પ્રકાર વિદ્યાર્થી મિત્રો લાસ્ટમાં હું તમને આ વિડીયોનું હોમવર્ક એટલે કે ઘરકામ પણ આપીશ જે તમારે કરવાનું છે તો વિદ્યાર્થી મિત્રો આ બધા વિડીયોઝ તમે જુઓ પહેલાં કેટલાક તમારા નિયમો ફોલો કરવા જોઈએ સૌથી પહેલાં તો વિડીયો સાથે સાથે એક ચોપડો પેન લઈને બેસવાનું છે એટલે જે પણ તમને ઇમ્પોર્ટન્ટ લાગે એ વિડીયો પોઝ કરીને લખવાનું છે જો તમે સ્ટડી નોટ્સનો વિડીયો નથી જોયો તો એક વખત જોઈ લેજો તમને બહુ જ ઉપયોગી રહેશે ત્યારબાદ વિડીયોના અંતે જે પણ ઘરકામ આપવામાં આવ્યું છે તે મહત્વનું છે કારણ કે જો તમે જાતે કંઈક ભણશો તો જ તમને આવડશે એટલા માટે જે પણ હું તમને ઘરકામ આપું છું એ કરજો અને નીચે મને કમેન્ટ પણ કરજો એટલે તમને આ વિડીયોનું બધું જે પણ કન્ટેન્ટ છે તમને આવડી જાય ત્યારબાદ જે પણ આગળના વિડીયોઝ છે જે આવવાના છે તે પણ જોઈ લેજો એ બધા ઇમ્પોર્ટન્ટ છે અને એક જ દિવસે એક જ ટોપિક કરો તો સારું પણ જો તમે ફાસ્ટ લર્નર છો જો તમને ઝડપથી આવડી જાય તો તમે એક કરતાં વધારે ટોપિક પણ કરી શકો પણ જો એક એક ટૉપિક કરશો તો તમને કંટાળો આવશે નહીં ત્યારબાદ જો વિડીયો પૂરેપૂરો જોવાનો હોય તો જ આગળ વિડીયો જુઓ નહીં તો ટાઈમ બગાડો નહીં અને ધોરણ દસ કેવી રીતે ભણવું તેનો વિડીયો ન જોવો જો લો દસ મિનિટનો વિડીયો છે બહુ જ ઇમ્પોર્ટન્ટ વિડીયો છે તમારી જે ભણવાની મેથડ છે તમારી બદલાઈ જશે એ પણ ડિસ્ક્રિપ્શનમાં લિંક મળી જશે અને વિદ્યાર્થી મિત્રો જો તમે નવા છો અને તમે હજુ પણ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો જલ્દીથી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો તેમજ જોડે આવેલું બે લાઇકો પણ દબાવી દેજો એટલે જ્યારે પણ હું નવો વિડીયો મૂકું ત્યારે તમને નોટિફિકેશન મળે વિદ્યાર્થી મિત્રો સૌથી પહેલો ટોપિક જોઈએ પર્યાવરણ એટલે શું તો ચેપ્ટરનું નામ શું છે આપણું પર્યાવરણ બરાબર ને તો આપણું પર્યાવરણ તો આપણુંમાં તો ખબર પડી જાય કે આપણી વાત છે બરાબર તો પર્યાવરણ એટલે શું તો પર્યાવરણની જોડણી તમને ખબર જ છે કે પરિવત્તા આવરણ ઓકે તો પરિવર્તા આવરણ હવે પરી એટલે ઉડવાવાળી પરી નહીં પણ પરી એટલે આસપાસનું ઓકે આજુબાજુનું અને આવરણ એટલે આચ્છાદન તો શું થશે પર્યાવરણ એટલે પરિવર્તા આવરણ તો આસપાસનું જે વાતાવરણ છે જે આવરણ છે તેને શું કહેવાશે પર્યાવરણ કહેવાશે એટલે કે વનસ્પતિઓ પ્રાણીઓ અને માનવજાતિ સહિત તમામે તમામ સજીવો અને તેમની સાથે સંકળાયેલા ભૌતિક પરિસરને પર્યાવરણ કહે છે બહુ સિમ્પલ છે બરાબર જે પણ તમે આજુબાજુ જુઓ છે બધું પર્યાવરણનો જ એક ભાગ છે આપણે પણ એક પર્યાવરણનો જ ભાગ છીએ બરાબર તમે આકૃતિમાં જોઈ શકો છો ને બધું જ પર્યાવરણનો ભાગ છે ઓકે તો બહુ સિમ્પલ છે ત્યારબાદ નિવસન તંત્ર શું છે તો નિવસન તંત્ર એટલે શું કે બધા સજીવો જેવા કે વનસ્પતિઓ પ્રાણીઓ સૂક્ષ્મજીવો તેમજ માનવ અને ભૌતિક પરિબળો વચ્ચેની પરસ્પર આંતરક્રિયાથી બનતા તંત્રને નિવસન તંત્ર કહે છે યાદ રાખજો ઇમ્પોર્ટન્ટ વ્યાખ્યા છે તેમજ બે ગુણ માટે પણ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે શું છે બધા સજીવો જેવા કે વનસ્પતિઓ પ્રાણીઓ સૂક્ષ્મજીવો તેમજ માનવ અને ભૌતિક પરિબળો વચ્ચેની પરસ્પર આંતરક્રિયા એકબીજાની જોડે સંકળાયેલા છે અને જ્યાં તંત્ર બને છે તે શું છે નિવસન તંત્ર ઓકે તો નિવસન તંત્રના ઉદાહરણ કયા કયા હોઈ શકે ભાઈ જંગલ છે બગીચો છે ઓકે આપણે આગળ એના પ્રકાર પણ ભણીશું જ તો કોઈ એક વિસ્તારના બધા સજીવો તથા વાતાવરણના અજૈવિક ઘટકો કે કારકો સંયુક્ત રીતે નિવસન તંત્ર રચે છે બરાબર કે કોઈ એક વિસ્તારના બધા સજીવો તથા વાતાવરણના અજૈવિક ઘટકો કે કારકો સંયુક્ત રીતે નિવસન તંત્ર રચે છે એટલે જૈવિક અને અજૈવિક ઘટકોનું એકબીજાની વચ્ચે આંતરક્રિયાથી નિસન તંત્ર બને છે તો આમ નિવસન તંત્રમાં જૈવિક ઘટકો અને અજૈવિક ઘટકો હોય છે ઓકે જૈવિક ઘટક અને અજૈવિક ઘટકો જે પણ ઇમ્પોર્ટન્ટ ઇમ્પોર્ટન્ટ છે નીચે મેં અન્ડરલાઈન કરેલી છે એટલા માટે કરી છે કે જેથી તમે પણ જ્યારે પણ એક્ઝામ આપો લખો ત્યારે નીચે અન્ડરલાઈન કરો ઓકે તો જોડે જોડે એ પણ શીખવાનું છે અને આ ક્વેશ્ચન એક ગુણમાં પણ બૂછાવી શકે કે ન્યૂસન તંત્રના ઘટકો ગયા છે તો જૈવિક ઘટકો અને અજૈવિક ઘટકો ઓકે જો નીચે છે જંગલનો એક પિક્ચર છે ઓકે ત્યારબાદ ભૌતિક પરિબળો જેવા કે તાપમાન વરસાદ હવા ભૂમિ તેમજ ખનીજ પદાર્થો કે તત્વો વગેરે અજૈવિક ઘટકો છે એટલે તમને ક્વેશ્ચન થયો હશે કે જૈવિક ઘટક શું છે અજૈવિક ઘટક શું છે તો જે તાપમાન છે વરસાદ છે હવા છે ભૂમિ છે બધા શું છે અજૈવિક ઘટકો બરાબર અને જે પણ સજીવો છે ભલે શાકભાજી હોય કે પછી હોય બધા પ્રાણીઓ તો એ બધા કોણ છે જૈવિક ઘટકો છે ઓકે તો આપણે કયા થઈશું જૈવિક ઘટકો થઈશું બરાબર તો બે ઘટકો સમજાઈ ગયા અજૈવિક અને જૈવિક હવે જોઈએ નિવસન તંત્રના પ્રકાર તો નિવસન તંત્રના મુખ્ય બે પ્રકાર છે એક છે કુદરતી અને બીજું છે કૃત્રિમ નિવસન તંત્ર કુદરતી ઉપરથી તમને ખબર પડી જાય કે કુદરતી એટલે શું તો ઓલરેડી બનેલું છે ભગવાન દ્વારા કે કુદરત દ્વારા તો એ છે કુદરતી બરાબર કુદરત દ્વારા ઓલરેડી અવેલેબલ જ છે આપણે માનવ સર્જિત કંઈ છે નહીં તો એ કુદરતી અને કૃત્રિમ એટલે આપણે માનવે બનાવેલું હોય જેમ કે બગીચો આપણે જાતે બનાવીએ વાવીને ઓકે ત્યારબાદ કોઈ તળાવ હોય જે ખોદીને બનાવ્યું હોય ઓકે જે અવેલેબલ છે એ શેમાં આવશે એ કુદરતીમાં આવશે પણ ધારો કે ખોદીને આપણે બને ડેમ બનાવ્યો ચલો એ શેમાં આવશે કૃત્રિમમાં આવશે ઓકે તો કુદરતીને યાદ રાખવાના છે જંગલ તળાવ બરાબર તળાવ ઓલરેડી જે બનેલું છે એ કુદરતીમાં આવશે પણ જે આપણે માનવ શરીર હોય શેમ આવશે કૃત્રિમમાં પણ આપણે તળાવને કુદરતીમાં લઈશું એટલે માનવ શરીરમાં કયા આવશે ખેતર છે બગીચો છે તળાવ છે નામ ઉપરથી જ ખબર પડી જાય સ્થળ એટલે જે ભૂમિ ઉપર છે બરોબર અને જે પાણીમાં છે તે જલ તંત્ર તો એક ગુણમાં આ પ્રશ્ન પૂછાઈ શકે છે ઓકે એટલે યાદ રાખવાનું છે તો કુદરતીના ઉદાહરણ કૃત્રિમ નિસંદ અંદરના ઉદાહરણ તેમાં જલજ અને સ્થળજના યાદ રાખવાના કુદરતીમાં કયું આવશે જંગલ બરાબર તળાવ અને સરોવર ઓકે કૃત્રિમમાં કયા આવશે તો બગીચો છે ઓકે પછી ખેતર છે તો એ શું આવશે પછી પ્રાણી સંગ્રહાલય છે તો એ કૃત્રિમ નિસંદ અંદર થશે ત્યારબાદ સ્થળ જમાં જંગલ અને રણ જલજમાં સરોવર અને તળાવ ઓકે સિમ્પલ છે ત્યારબાદ જેમ કે બગીચામાં તમે જાઓ છો તો ત્યારે તમને વિવિધ વનસ્પતિઓ જેવી કે વૃક્ષ ગુલાબ સૂર્યમુખી જેવા સુશોભનીય છોડ અને દેડકાઓ કીટકો તેમજ પક્ષીઓ જેવા પ્રાણીઓ જોવા મળશે હવે આ બધા સજીવો પરસ્પર આંતરક્રિયા કરે છે ઓકે અને તેઓની વૃદ્ધિ પ્રજનન તેમજ અન્ય ક્રિયાઓ નિવસન તંત્રના અજૈવિક ઘટકો દ્વારા અસર પામે છે

આ જે પણ બીજા સજીવો છે એ અસર પામે છે એટલે બગીચો કેવો છે નિસન છે ઓકે સમજાઈ ગયું બહુ સિમ્પલ છે તો મિત્રો આઈ હોપ કે તમને આ બંને ટોપિક સમજાઈ ગયા હશે ને ઇમ્પોર્ટન્ટ છે એક વખત ચોપડીમાંથી વાંચવાનું છે એટલે હું તમે તમારું હોમવર્ક આપી દઉં તો તમારું જે ઘરકામ છે તે છે એક તો નોટ્સ બનાવવાની છે આ ચેપ્ટરની બરોબર ફરી એક વખત બુકમાંથી આખો ટૉપિક વાંચવાનો છે અને ચોવીસ કલાકમાં ત્રણ વાર રિવિઝન કરવાનું છે આ ટોપિક રિલેટેડ ક્વેશ્ચન તૈયાર કરવાના છે અને પછી મને કમેન્ટ કરજો કે સર ઘરકામ થઈ ગયું ઓકે તો ઓલ ધ બેસ્ટ અને આ ચેપ્ટર પણ કમ્પ્લીટલી તૈયાર કરજો તેમજ જો તમે ચેપ્ટર નંબર છ અને ચેપ્ટર નંબર એક હજુ પણ તૈયાર નથી કર્યા તો એના વિડીયોસ ઓલરેડી અવેલેબલ છે નીચે તમને પ્લે લિસ્ટમાં પૂરેપૂરું ચેપ્ટર મળી જશે એટલે એક વખત એ જોઈ લેજો તો વિદ્યાર્થી મિત્રો ફરી મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી ગુડ બાય ટેક કેર ઓલ ધ બેસ્ટ